કહું છું 1500 રૂપિયા લાવો તો. 1500? શેના 1500 રૂપિયા? મારે અડદિયા બનાવવાના છે હમણાં. મકર સંક્રાંતિ છે ને, તમારો ભાઈ નો દીકરો ને વહુ નહી આવે છે, એના માટે બનાવવો પડે. તલસાકરી છે, મકર સંક્રાંતિ આવે છે, પૈસા આપો મને. શું પૈસા પૈસા કરે? મગજમારી ન કર ભાઈ, અત્યારે છે ને હું બહુ ચિંતામાં છું. અત્યારે પૈસા ની તંગી, હમણાં તો મગજમારી ન કર. 1500 રૂપિયા નો પતંગ ને દોરો લઈ આવ્યો શું? ઓહ બાપા, ઈ મારા શોખ ની વાત છે. તમારે પૈસા દેવા છે કે મગજમારી કરવી? થોડાક દિવસ ખોભરી જા, તને પૈસા ની વ્યવસ્થા કરી દઉં ને, પછી તું તારે અડગિયા બનાવજે. હો રામ 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 રામ. આવો બેસો. તમારા દર્શન કરતા. અરે ભાઈ, હું કઈ ભગવાન થોડો છું કે તું મારા દર્શન કરવા આવ્યો છો? અરે એવું જરૂરી થોડું છે કે ભગવાન ના જ દર્શન કરવાના હોય? ભગવાન સિવાય સૃષ્ટિ ઉપર જીવિત દરેક જીવો, નદીઓ, પછી સૂરજ દાદા, ગાય માતા, ચંદ્રદેવ, અરે તું ચૂપ રે, હું સમજાવું છું. અગ્નિ, વાયુ, પછી પથ્થર. પથ્થર? પથ્થર બોલ, પથ્થર શું? અરે હું પથ્થર બોલ્યો? ના સાહેબ, તમારી કોઈ સમજવામાં ભૂલ થાય છે. ના 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 ના, તું પથ્થર જ બોલ્યો, મારી સમજવામાં કોઈ ભૂલ થાય જ નહીં. અરે ના, તો મારી કઈક સમજાવવામાં ભૂલ થતી હશે. અરે અરે ભાઈ, તું મને ઈ સમજાવ કે તું મને પથ્થર વિશે કીધો તો એના વિશે તું મને સમજાવ. પથ્થર એટલે શું? પણ એટલે શું એમ, પથ્થર નું શું? આટલું મને સમજાવ ને ભાઈ. હું મને સમજાવ અને મારી ગેરસમજણ દૂર કર. ગેરસમજણ નું શું? અરે અરે ઈ સમજો અમને બાપા. શું? અરે તું જે મને પથ્થર વિશે કેસ ને, એના વિશે તું મને સમજાવ. તું પથ્થર શું કામ બોલ? હાલ સમજાવું ગોઠું. અરે સમજાવું છું. હા ઠીક ઠીક, સમજાવ સમજાવ. હા સમજાવ, મને બી સમજાવજો. ગોઠું તમને પણ સમજાવી. પેલા આ વ્યક્તિ ની જિજ્ઞાસા પૂર્ણ થાય પછી તો પથ્થર આપણે ક્યાં હશે? અરે તું મને પથ્થર વિશે સમજાવું તો તો પથ્થર શાંત શાંત, ગુસ્સો શરીર માટે હાનિકારક છે. હું એમને ઈ સમજાવું છું પણ મારે ઉપર ગુસ્સો જ કરે છે. ઓ ભાઈ, તું અત્યારે મૂકી રહે ને ભાઈ સાહેબ. જો જો, કોઈ ગુસ્સો કર્યો છે? હમણાં તો ઘટું ગયું, તમને ગુરુ જ્ઞાન આપ્યું, પાછો ગુસ્સો કરવો છે? એ ડુગલી પતંગ, હવે તું મૂગો રે ને ભાઈ. ડુગલી પતંગ? આ નામ તો તમે સારું પહેર્યું છે, પણ આ ડુગલી પતંગ એટલે શું? અરે ભાઈ, ઈ પતંગ ની જાત હોય છે ભાઈ. કઈ કઈ, જરા વિસ્તાર થી સમજાવો. તીર કટો, દોઢિયો, નવડબ્બી, દુપટ્ટો, આ બધાય છે ને ઈ મોટા પતંગ કહેવાય, અને એમાં જે નાનો પતંગ હોય ને એને ડુગલી કહેવાય. વાહ વાહ, શું સમજદારી છે. વાહ, જોયું જોયું કેટલું વિસ્તારથી સમજાયું. જો શું સમજદારી છે. વાહ, તમારી સમજદારીને માન છો ભાઈ. તું મને હવે આ પથ્થર ની સમજણ કેર આપી છે? એક વાત પૂછું, મને લાગે છે તમે આમ જુવાનીમાં ઘણા પતંગ ચગાવ્યા છે નહીં? જુવાની ની ક્યાં વાત કરો છો, એને હજી પતંગ ચગાવવાનો શોખ છે. હે, તો આ વર્ષે તમે મકર સંક્રાંતિ માં પતંગ ચગાવશો નહીં? 1000 નો ખર્ચો કરીને પતંગ ને માંજો લઈ આવ્યા છે. ઈ મારા શોખ ની વાત છે, સમજી ને.
મેં 1500 રૂપિયા માંગ્યા હતા કે ખેંચમાં છું. આ ખોટું કહેવાય. તો ભાભી આ બધી તમને 1500 રૂપિયા કેમ અચાનક જરૂર પડી? અરે ભર્યો ભર્યો, વાતનો જવાબ તો સાંભળવા દો. ભાભી આ 1500 રૂપિયાનું શું? મારા પિયરથી બધા આવવાના છે. હા, મારે અળતિયા બનાવવાના છે ને તલ શાકની બનાવવાની છે એટલે. અરે આપી દો. આપી દઈશ, આપી દઈશ, પણ શું છે ને મુખ્ય મુદ્દા ઉપર આવો ભાઈ. એ તમે પતંગ છત માંથી ઉડ્યા છો કે મેદાન માંથી? હવે ભાઈ છત ઉપર જ હોય ને, હવે ઘરની છત મૂકી અને બીજા મેદાન માં કઈ થોડા પતંગ ચગાવવા જેવાય હે? એવું નથી હો, ઘણાને પતંગ ચગાવવાનો મેદાન માં જઈએ શોખ હોય છે. એ અક્કલના બારદાન, એને છે ને શોખ ન કહેવાય, મૂર્ખાઈ કહેવાય, મૂર્ખાઈ. અને હું છે ને હું તો મારી છત ઉપર થી પતંગ ઉડાડી છો. હીરો બની ને છત ઉપર જશે, ટોપી પહેરશે, બંડી પહેરશે, ચશ્મા પહેરીને જશે. ચશ્મા કેવા નંબર વાળા? એ ગોગલ્સ, 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 ચશ્મા. હા ગટુ, હા તું હવે શું શું સમજાવવાનો છો? હા તું સમજાવ. 500 રૂપિયા લાવ. શેના 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 શેના? હા આ પથ્થર વિશે જાણવાના. હિના હિના 500 રૂપિયા? હા 500 રૂપિયા તો ઓછા કહેવાય, આટલું બધું જ્ઞાન તમને વિસ્તારથી સમજાવીશ ને એના. અને ન સમજાવી શકો તો? તો હું તમને 1000 રૂપિયા આપીશ બસ. હે 1000 રૂપિયા? હા બોલો છે મંજૂર? એમાં વિચારવાનું ના હોય, 500 ની અમે 1000 ડબલ મંજૂર. ચાલ સમજાવ. જો હું પથ્થર એમ બોલ્યો તો ને? હા પથ્થર એમ જ બોલ્યો તો, પણ મને એ સમજાવ કે આપણે પથ્થર ને પગે કેમ લાગીએ છીએ? સમજાવી દઉં, પણ 500 યાદ છે ને? હા હા આપવા પડશે. આ ભાઈ આપી શકે, પણ મને સંતોષકારક જવાબ મળવો જોઈએ. હા જવાબ હું આપીશ, તો સાંભળો. સંભળાવ. અરે વચ્ચે ના બોલો, તમે વચ્ચે બોલો ને મારાથી ભૂલી જવાય પછી. હું જો હવે ક્યાં હતો? હા પથ્થર. જો આપણે ભગવાનની મૂર્તિ હોય એ પથ્થરની બને કે ના બને? પછી દેવી દેવતાઓની મૂર્તિ હોય એ પથ્થરની બને? પછી સંત મહાત્માની મૂર્તિ હોય એ પણ પથ્થરથી બને? અને એટલું નહીં, ગામડાના પાદરમાં તમે જાઓ ને તો અહીંયા પાડિયા હોય ને એ પથ્થરથી બને. બોલો મારી વાત સાચી કે નહીં? તો પછી આપણે મૂર્તિઓને ભાવપૂર્ણ રીતે આપણે વંદન કરીએ છીએ ને? હા હું તો ઈ પથ્થરની વાત કરતો. તમને હજી ડાઉટ છે? જો મૂર્તિઓ પથ્થર થી બને બરોબર, પછી એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય, પછી આપણે એને શું કરીએ તો કે વંદન કરીએ, માથું નમાવી ને આપણે મૂર્તિ ની સામે. તો હવે તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો ને? હજી તમારે કઈ ડાઉટ છે? બીજા ડાઉટ ના બીજા 500 થશે. ના ના ભાઈ ના, જા 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 જા. એ હું પૂછું? હા પૂછ. તમે પતંગ ચગાવશો તો ફીરકી કોણ પકડશે? હવે ભાઈ તું આવજે. વરી ગુસ્સો કર્યો ને તમે? એ તો બિચારો તમને દયા ખાઈને એમને પૂછતો હતો. બકા આ જમાનામાં કોઈની દયા ન કરે. એ લઈ ગયા ને 500 રૂપિયા, મને ના આપ્યા દયા બનાવવા માટે. અરે ભાઈ એમને એમ નથી આપ્યા, 500 રૂપિયામાં કેટલું જ્ઞાન આપ્યું, પથ્થર વિશે કેટલું સમજાયું વિસ્તારથી. હવે મને આપો ને કે આજે હું જમવાનું નહીં બનાવું. આપીશ ભાઈ આપીશ, પપ્પા તને આપીશ, બસ તારે જે બનાવવું હોય બનાવજે બસ.
અરે તું તારે બનાવ, તારે જે બનાવવું હોય બનાવ, અળદિયા બનાવ, તલસાકરી બનાવ, તારે જે બનાવવું હોય બનાવ ને ખવરાવ તારા પિયરિયા ને બસ ને. ઈ બાને તમને બી ખવા મળશે ને. પણ રૂપિયા તો અમારા હતા ને. શું રૂપિયા રૂપિયા કરો છો? 500 રૂપિયા ના લઈ ગયા? એ વાલી એ ખોટા નથી ગયા, જ્ઞાન સાથે ગોષ્ઠી છે એમ કેવાય, સમજી? તું જા જા ભાઈ, તું અળદિયા નો સામાન લઈ આવજે, તલસાકરી નો સામાન લઈ આવજે, લઈ આવજે. તું જા જા. હું જાઉં છું. આ જ્ઞાન સાથે ગોષ્ઠી, આ ગઠ્ઠું મને પથ્થર વિશે શું સમજાવી દે? કઈ 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 ખબર ખબર પડી.